ભજીયા જ ભાવે એમ તો. તો ભજીયા આપણી ફેવરિટ આઈટમ છે. ભજીયા એટલે કયા બનાવવા જો? ભજીયા જેલના ભજીયા ખાવા. હા જેલના ભજીયા મજા આવે. અને શ્રીજી સ્કૂલ માંથી હડતાલ પડવાની છે. શ્રીજી ક્યાંથી હડતાલ છે? મને જો હડતાલ તો તું એ પાડી દે હડતાલ. અમારે તો જઈને બેસી જવાનું 2 વાગે એટલે. એ ભલે ગમે તે હોય પણ તમારે અમારે એકલા કામ કરવાનું. પૈસા ડોલર જેવો કે નહીં? ડોલર કમાવાય છે. ડોલર કમાવાના. પટેલ ભાઈ ડોલર કમાય, અમેરિકા જાય. જોજો હો જલસા કે છે ને, કોને જલસા છે ને એ તમે જુઓ. બીજો ને દેખાયું ત્યારે બીજા કમેન્ટ કરીને કે જરૂર છે ભાઈ. તમારું શરીર, તમારું પાતળું શરીર હોય બરાબર, પણ તમારા અંદર બધા ઢગલો રોગ હોય તો એ હેલ્ધી કહેવાય? અમે કુકરાડા રહેતા હતા ને ગામડે, પણ કોઈ દિવસ આવું વાટકામાં ચા નતો પીતો ભાઈ. તો તમે આમાં પીતા હતા? હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી ચેનલમાં. હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 20 નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે 2:45 આવ્યા છે. વાતાવરણ એકદમ ક્લિયર છે, પરંતુ ટેમ્પરેચર આજે 0 ડિગ્રી છે અત્યારે, અને માઇનસમાં ટેમ્પરેચર જવાનું ચાલુ થઈ ગયું છે આજથી. એઝ યુઝ્યુઅલ આજે છે સોમવાર અને સોમવારના કારણે જો એકદમ શાંત માહોલ છે અને પેલું પ્લેન જઈ રહ્યું છે. આજે સોમવાર છે અને બધા ઘરે આવી ગયેલા છે અને શીતલ એની રસોઈમાં લાગી ગઈ છે. શું બનાવવાનું છે આજે? આજે તમારો વારો છે. મૂંગ દાલ પકોડા. આજે મૂંગ દાલ પકોડા એમ? સરસ સરસ. કેમ મારો વારો એટલે? તમને હું ભાવ જ હોય. મને તો ભાવ જ છે, મને તો બધું ભાવ. ભજીયા જ ભાવ એમ તો. તો ભજીયા આપણી ફેવરિટ આઈટમ છે. ભજીયા કયા બનાવવા છો? દાળવડા? દાળવડા છે. સરસ સરસ. હેડો તાર ભાઈ, દાળવડા આપણને બહુ ભાવે છે અને અમદાવાદના દાળવડા ફેમસ છે. કોના ફેમસ છે ને મને કોમેન્ટ કરીને જણાવજો. હા, ગુજરાત કોલેજ આગળના દાળવડા છે ને એ ફેમસ છે. પણ એના સિવાય બીજા અત્યારે હાલ લેટેસ્ટમાં કોણ છે એમ? એ તો હું જયારે હતો એ વખત ની વાત છે ને. ગુજરાત દાળવડા સિવાય પેલા કેમ આપણે અંકુર ના દાળવડા બી ફેમસ જ છે ને. હા, જેલના ભજીયા મજા આવે. એ બી સારા હતા. અને શ્રીજી સ્કૂલ માંથી હડતાલ પડવાની છે. શ્રીજી ક્યાંથી હડતાલ છે? કાલથી હડતાલ એમ? હજુ કઈ નક્કી નહીં એમ? ભાઈ સ્કૂલમાં હડતાલ પડવાની છે ટીચરોની. 3 દાડાનો તો મેલ આવ્યો છે સ્કૂલ માંથી. નહીં શ્રીજી જલસા હો તમારા લોકો તો કવર કરી નાખશે ને. સાચી વાત છે. કઈ ને બધા હડતાલ બધે ચાલે છે. ગવર્મેન્ટ ના બધા સેક્શન માં હડતાલ ચાલે છે અત્યારે. તું એ પાડી દે હડતાલ. તો ભાઈ આજથી આપડી હડતાલ. બધે હડતાલ. આ જોબ નો પહેલો દિવસ હતો શીતલ તારો, કે મજા આવી? વીકેન્ડ નો પછી નો તો પહેલો જ કહેવાય ને. કેમ જોબ માં મજા ના આવે? અમારે એકલા કામ કરવાનું, અમારે એકલા કામ કરવાનું. અને તમાર તો બધી બેનપણીઓ કેટલી વાતો કરવાની, બધા જોડે હસી મજાક કરવાની. તમે વાતો એવી ના કરી શકો કઈ? અરે પણ હસી મજાક ને એવું બધું ચાલતું રહે ને. અમે તો શું ગાડીના ભાઈ હોય અમે ના નહીં પડતા, પણ ગાડી ચલાવવું બી કઈ એટલું ઈઝી નહીં તને લાગે? પણ ઈઝી તો કઈ નહીં, પણ અને જોબ એટલી ખરાબ નહીં, પણ જલસા કે છે ને, કોને જલસા છે ને એ તમે જુઓ. આજે સોમ મંગળ એટલે રજા,
સાહેબને. રજા તો રજા, ચલો બે દિવસ જોવે બધાને. તો રજા હોય એટલે તો માણસ કામ કરે ના કરે. પણ છે ને, કોઈએ કોમેન્ટ કરેલી કે બોડીનું તો જરા ધ્યાન આપો એમ. પાણીની બોટલ બી અમે અહીંયા રેડી કરીને આપીએ. આમાં અજમો, મેથી એ બધું મેં છે ને એમના માટે ફાંકવા માટે સાંજ પડે એટલે રાતે મૂકી રાખ્યું છે. આરામ બરાબર જો ફાંકે તો આટલી જેટલી ખાલી થઈને કોકોક વાર બી ફાંકી છે ને, એ જે દિવસે હું ઘેર હોય અને જે દિવસે મેં ભરાડો પાડી હોય એ દિવસે ચમચી ફકાય, બાકી કોઈ દિવસ ફકાય નહીં. હવે એવી આપણે સવારે જોબ જઈએ એવી ઝીણી ઝીણી, એવું કે મારે જરૂર નહીં એ તો તું કહે છે કે ભાઈ આ કરવું જોઈએ. કોણે કીધું? બીજોને દેખાયું ત્યારે બીજાએ કમેન્ટ કરી ને કે જરૂર છે ભાઈ. શરીર તો બધાના હોય, મારી તો બોડી આવી છે પહેલેથી. જો ઘરમાં બધાની બોડી આવી છે બરાબર, તમે માટલાનું પાણી જેવું. અમારા ઘરના બધા જ આવા છે. હું જન્મ્યો તારે 4.5 કિલો નો હતો. 4.5 ના ના હોય, હવે 4 ના હોય. જેમ આપવાનું 4.5 કિલો હતું. ચાર બરાબર, સાડા ચાર ઓવર ના થઈ ગયું. જનીન્સ જ એવા છે એટલે અમારા ગુરુ, અમારા કુટુંબમાં બધા મારા જ એવા છે. એવું નહીં કે હું એકલો જ આવું છું. અને ખાવા પીવાની પાર્ટી એટલી શોખીન કે મોન્ટ્રીયલની કોઈ હોટલ કો કે જેમ અમદાવાદની કોઈ લારી નથી બારીક બાકી મૂકી, એવી જ રીતે અહીંયા બી મોન્ટ્રીયલમાં બી જો પપ્પા વિડીયો જોતા હોય તો તમને કાલે સવારે જ ફોન કરે કે આ મારું બિલકુલ માનતા નથી. અને કોઈ આડુ અવળી કોઈ બી ગલીમાં કોઈ બી હોટલ હશે તો એમણે બાકી મૂકી તમારા માટે. તમને ખબર પડે કે ભાઈ અહીંયા ગુજરાતી આપણા ઇન્ડિયન ખાવાનું મળે છે બધે, એટલે વાંધો ના આવે. અમારા માટે અમે તો જાણતા ના હોય. અમુક વખતે એક્સપ્લોર કરી કરી તમને કહું કે જો અહીંયા આ વસ્તુ મળે છે. હવે હવે શું કહેવાનું તમે મારા, તમને કઈ મેં બોલવાની કે ભાઈ જે છે એ છે. શોખ છે ખાવાનું તો છે એમાં તો. આ પાર્ટી છે ને રોજ બર્ગર, એમાં ચીઝ વગર તો આમલેટ બી નહીં ખાવાની. બધું આ બધું દાદાને કહેવાનું બાકી છે. જો દાદા વિડીયો જોતા હોય તો સવારે જ દાદા ફોન કરીને અને તમે તમારા છોકરાને ટઈક આવો બરાબરના. એવું ના હોય, થોડું હેલ્થ જોવાની ને. હેલ્થ તો સારી જ છે ને. એવું હેલ્થ એટલે એવું નહીં કે તમે જાડા છો એટલે તમે હેલ્ધી નહીં. તમારા શરીરમાં કોઈ રોગ ના હોવો જોઈએ. નખમાં રોગ ના હોય એટલે તમે હાજર. તમને એટલું એટલી સારી રીતે એ કરશે ને કે તમે માની જ જાઓ. તમારું શરીર, તમારું પાતળું શરીર હોય બરાબર, પણ તમારા અંદર બધા ઢગલો રોગ હોય તો એ હેલ્ધી કહેવાય. સ્લિમ તો હું બી નહીં, પણ કોશિશ નહીં કરતી એવું નહીં કે ભાઈ સવારે ઉઠીને તમે ગરમ પાણી 2 ગ્લાસ પી જવાનું. સાંજે સવારે નહીં, કાયમ હંમેશા ગરમ જ પાણી પીવું છું. દાદા છે ને 40 યર ના થયા ને પછી રેગ્યુલર મેથી ફાંકતા હતા. હજુ બી ફાંકે છે શાયદ. અત્યારે ચાલુ કરી છે. પપ્પા ખાતા હતા ને ફાંકતા હતા. હા, એટલે તમે ચાલુ કરી દો. એ હેલ્ધી નહીં. હેલ્ધી છે, હું કે ના પાડું. ભલે ને બોડી છે પણ નો ડાયાબિટીસ, નો બીપી. પણ એ ચાલવા બી જતા શરૂઆતમાં, ભલે અત્યારે નહીં જતા, જ્યારથી અમને પેલો પ્રોબ્લેમ થયો એટલે. બાકી તો દાદા વોક કરવા જતા હતા સવારે. એ વોક કરવા જાય, બધું જ. તમે ક્યારે ગયા વોક કરવા? અમે થોડા દિવસે પેલું આપણું નવું પેલું લેક બન્યું એ શું વોક કરવા માટે આપણે ગયા હતા થોડા દિવસ. ઓડાના લેકમાં અમે લોકો એક્ટિવા લઈને વોક કરવા જતા અને પછી બહાર નીકળીએ એટલે ત્યાં આગળ આઈસ્ક્રીમની બાજુમાં સ્ટોર હતો. બહાર નીકળો એટલે પછી નીકળી અને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને અને પાછું આવવાનું. આવું અમે વોક કરતા હતા. આઈસ્ક્રીમ ખાતું તું કોણ? નામ બીજાનું કામ આપણું એવું કરો તમે. જોડે લેવાઈએ એટલે લેવું પડે એટલે કંપની આપવા. મને તો એકલી બી ભાવે. એકલી જ ખાતી? મને તો એકલી ભાવે ભાઈ, એવું નહીં. હા, એટલે આ બધું છે ને ખાલી પટાવાના ધંધા. આ તો ખાલી મને મજા કરે એટલે મને થયું કે લાવો આજે હું બતાવું કે એમને કેવી. પાણીની બોટલ સુધી અમે લોકો એમને રેડી કરીને આપીએ છીએ અને આ સિંહાસન ઉપરથી એ જેવા ઉભર કરે એટલી વાર, પછી જેવા ઊભા થાય એટલે નાઈ ધોઈને સીધા સિંહાસન ઉપર જ બેસી જવાનું. અને એમને જ્યાં વ્લોગનો શોખ ને એ છે એ કરવાનું.
એટલે એવું જો ભણવાનું કંઈ કીધું હોય કે કંઈ વાંચવાનું કે કંઈ પ્રિપેર કરવાનું કે કંઈ શીખવાનું તો એમાં ખાલી નંબર આવે, બાકી પાણીનો ગ્લાસ બી સાહેબને અહીંયા આપવામાં આવે છે. તો તમે કોમેન્ટ કરીને કહો કે કોણ મજા કરે છે, મજા હું કરું છું કે મજા સાહેબ કરે છે. બધાને મજા છે, જો અહીંયા કેનેડામાં છે ને કોઈને તકલીફ નહીં, બધાને મજા છે. મને એવી મજા, મને ઇન્ડિયા, મારે તો ઇન્ડિયાની મજા કરવી છે. મેં ઇન્ડિયા જઈશું એ વખતે, આપણે આપણે થોડા ગઈડા થઈશું ને, એટલે આપણે છે ને છ મહિના આવી એટલે એવું ના થાય કે આપણે ત્યાં બી મિસ કર્યું કે અહીંયા બી મિસ કર્યું હો ને. આજે બોલ્યા તમે, વિડીયોમાં આવી ગયેલું, બધાને ખબર છે તમે બોલ્યા છે. થવાનું છે એ રીતનું જ પ્લાનિંગ થવાનું, ટેન્શન ના લઈએ તો. ઓકે ચાલો, તો હું મારી રસોઈ કરવા જાઉં. તો જો અહીંયા ભાઈ છે ને આપણા દાળવડા અત્યારે રેડી થઈ રહેલા છે અને તરાઈ રહ્યા છે. ગુજરાત દાળવડા અને અંકુરના દાળવડા જેવી સ્મેલ આવી રહી છે મસ્ત મજાની. ચા બી રેડી થઈ ગઈ છે, મરચા બી રેડી થઈ ગયા છે, ડુંગળી બી છે. એટલે આજે દાળવડાનો ફૂલ ટુ પ્રોગ્રામ છે અમારો. એક બાજુ અમારી ખેંચ ખેંચ કરે છે વિડીયો મને, એક બાજુ પછી દાળવડા બનાવે છે. જુઓ ના બનાવીએ ને તો તમે જ યાદ કરી કરીને. આજે તો મેં યાદ નહીં કર્યા, આજે તો તે જાતે બનાવ્યા. હવે એવું થયું તો કાલ રજા છે તો ખવડાવું. એટલે અમે ના ખવડાવવા જોઈએ, પણ હવે એમ થાય કે ખવડાવું. આજો બે અમારા દાળ વડા થઈ ગયા. અહીંયા છે ને દાળ વડા ખાવા ને તો જાતે બનાવીને ખાવાના, બાકી અહીંયા આપણા અમદાવાદ જેવી લારીઓ ના હોય દાળ વડાની. દાળ વડા નહીં, ઘેર તો બનાવશે દાળ વડા. એટલે અહીંયા તો ઘરે જ ખાવા પડે એમ, જાતે બનાવીને ઘરે ખાવા પડે. લારીઓ યાદ આવતી છે, અમે તો આ રીતે જ ખાતા હતા. એટલે ભાઈ જાતે ઘરે બનાવીને ખાવા પડે. જો અને ચા અહીંયા આગળ અત્યારે હાલ ઉકળી રહી છે મસ્ત મજાની, શીતલ આપવાની ચા ખેતલા આપવાને. એવું કઈ નઈ, ઘરે બી બને છે, અમે ખાઈએ જ છીએ ને, કઈ બહાર નું જ ભાવે એવું થોડું છે. ચલો ગરમા ગરમ દાળવડા ખાવા. જો બધાને બોલાવી દે એમ તું દાળવડા માટે, ભાઈ આવી જાઓ દાળવડા ખાવા. શીતલ ઇન્વિટેશન આપો છો, ઓપન ઇન્વિટેશન વિડીયોમાં ને. બહુ બનાવી દઈશું આવશે તો. કોઈ મસ્ત મજાના દાળવડા આપણા તૈયાર થઈ ગયા છે અને આપણે થોડી વારમાં જમવા બેસી જઈશું. બેસી જાઓ, બેસી જો. હા તો બેસી જો, એડ બે પતી જાય, મને નવરું થવાનું છે. હા હા બેસી જઈએ. તો જો ભાઈ અહીંયા પર આપણી ચા ગરમા ગરમ, ગરમા ગરમ દાળવડા, ડુંગળી અને મરચા રેડી થઈ ગયા છે અને શીતલ અત્યારે હાલ બીજા દાળવડા બનાવી રહી છે. ગરમા ગરમ દાળ અને શીતલના દાળવડા. એ લારી ખોલ દે મોન્ટ્રીયલમાં, શીતલના દાળવડા. હે ખોલ દે, પડીકો બાંધ્યા લો, હું ખીરું બીરું ઘરેથી રેડી કરી દઉં, પાણી બધું આપે, તમે પડીકો વરવા. માર પડીકો વરવાના ભાઈ, આમાં પછી બે ત્રણ જણા બે ત્રણ પેટમાં જતા રહે છે. ત્યાં તો ન્યૂઝપેપર આવતા હતા, અહીંયા આમાં પડીકો વાળા. અહીંયા આ બધા પેલા ફ્લાયર આવે છે ને એમાં પડીકા વાળવાના. ચૂસા નહીં હોય એટલે. એ ચૂસે, એ પેપર જેવું જ પેપર હોય છે ને. બાય ધ વે આપણને છે ને ચા વાટકામાં જ ફાવે છે, આપણને કપ બપ ફાવતા નહીં. આપણી ચા છે ને આ વાટકામાં જ હોય, પહેલેથી નાનો હતો ને ત્યારથી આ રીતે વાટકામાં જ ચા પીવાની. મેં મેરેજ કરીને આવીને ત્યારથી આ વાટકામાં તો હું જોઉં જ છું. કુકર વાળામાં અમદાવાદ માં વાટકો કે પણ કોઈ દિવસ આવું વાટકામાં ચા નતો પીતો ભાઈ. તો તમે આમાં પીતા હતા? અમે કપમાં વળી. અમારું કુકરવાળા ગામ કઈ થોડું નાનું પેલું હાવ ગામડું છે. તો ભાઈ તમે વાટકો કોને તો કુકરવાળા તો કઈ નહીં કહેવાનું. કુકરવાળાને કહીએ ને એટલે મરચા લાગે, મરચા તો લાગે, તીખા તીખા મરચા તો એ લાગે ને, મરચા એના લાગી જાય સીધા.
ભાઈ મેં તારા ગામને એવું કઈ નહીં કીધું, મેં એવું કીધું કે તમે લોકો છાલ્યું કો, અમે આનો વાત કો કહીએ. બધું પરફેક્શન, અમે ચા કપમાં પીએ, બધું વ્યવસ્થિત જોઈએ. હા ભાઈ, હા તમે ડાકલી વાળા, બસ ડાકલી. હા તમે ડાકલી વાળા, અમે કઈ જેવા તેવા નહીં, અમે માણસા વાળા છીએ. તો પછી અમે માણસા વાળા છીએ ભાઈ. માથા. તો મિત્રો હવે બધાએ જમી લીધું છે અને જમ્યા પછી બધા પોતપોતાના કામે લાગી ગયા છે. અને કાલે સવારે પાછું શીતલને જોબ પર બી જવાનું છે અને ફોરમને બી જવાનું છે. શ્રીજીને જો કે હડતાલ છે એટલે આ અઠવાડિયું તો એને રજા જ છે, એટલે એ ઘરે રહેવાનું છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.